विद्यार्थी मित्रों, सरदार पटेल यूनिवर्सिटी वल्लभ विद्यानगरनी अंदर एडमिशन प्रोसेस शुरू थी गई है। आप लाइव डेमो जोशू कई रीते रजिस्ट्रेशन करावानुं छे। ए पहला तो एमनी डेट विषे आपणे जाणी लईए कि कई डेट थी कई डेट वच्चे तमारे शू प्रोग्राम छे एमनो। के स्नातक कक्षाना अभ्यासक्रमोनी प्रवेश प्रक्रिया माटे, चलो हवे पहला तो खास नोंध शू छे कि जी विद्यार्थी मान्य बोर्डमांथी धोरण 12 पास करेल होय तेवा विद्यार्थी होय कोईपण दस्तावेज पोर्टल पर अपलोड करवाना नथी। विद्यार्थीओ प्रवेश मेळव्या बाद तमाम असल दस्तावेज संबंध करता कॉलेज में एलिजिबिलिटी चकासणी माटे रजू करवाना रहेशे अने त्यारबाद तमाम असल दस्तावेज कॉलेज में परत लेवाना रहेशे। એટલે કે તમે તમારો 12th સાયન્સનો સીટ નંબર નાખશો એટલે બધી ડિટેલ આવી જ જશે, એટલે તમારે ઓરિજિનલ દસ્તાવેજને કોઈ અપલોડ કરવાના નથી। હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈએ, કઈ ડેટથી કઈ ડેટની વચ્ચે છે કે 6/8/2021 થી 12/8/2021ની વચ્ચે યુનિવર્સિટી પોર્ટલ પર સવારે 6/8/2021 12 કલાકથી તારીખ 12/8/2021 સાંજના 5 કલાક સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ત્યારબાદ ઓનલાઈન પોર્ટલ બંધ થઈ જશે। અગાઉ જે વિદ્યાર્થીઓએ ફક્ત રજિસ્ટ્રેશન કરાવેલા હોય તેવા વિદ્યાર્થીઓએ તેમને મળેલા લોગિન આઈડી અને પાસવર્ડથી આગળનું ફોર્મ ભરી શકાશે। ફોર્મની પ્રિન્ટ વિદ્યાર્થીઓ રાખવાની રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ પોતાનો જે મોબાઈલ નંબર અને ઈમેલ આપ્યો હોય તે પણ તમારે સાચવવાનો છે। નેક્સ્ટ 14 થી 16 તારીખ વચ્ચે 12 તારીખ સુધી ફોર્મ ભરાવવાના છે, સાંજે 5 વાગ્યા સુધી। 14 થી 16ની વચ્ચે વિદ્યાર્થીએ પોતાનું પ્રોવિઝનલ મેરિટ યુનિવર્સિટી પોર્ટલ પર તારીખ 14/8/2021 બપોરે 3 કલાકથી પોતાના લોગિન દ્વારા સ્ટુડન્ટ ડેસ્ક ઉપર જોઈ શકશે તથા વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સમાં કોઈ પણ વિસંગતતા જણાય તો એપ્લિકેશન નંબર સહિત માર્કશીટ સાથે તુરંત યુનિવર્સિટીમાં ઇમેઇલ કરવાનો છે। ઇમેઇલ એડ્રેસ આપેલું છે, 5 કલાક પહેલાં જાણ કરવાની રહેશે 16 તારીખે 5 વાગ્યા સુધીમાં। ત્યારબાદ મેરિટ અંગેની કોઈ પણ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એટલે ડેટ ખાસ સાચવજો। 20 તારીખે વિદ્યાર્થીઓ પોતાના લોગિન દ્વારા સ્ટુડન્ટ ડેસ્ક ઉપર પોતાના ફાઇલ મેરિટની માહિતી તારીખ 20/8/2021ના રોજ મેળવી શકશે તથા મોક રાઉન્ડ દરમિયાન વિદ્યાર્થીઓને ફળવાયેલ કોલેજની માહિતી પોતાના લોગિનમાં જોઈ શકશે। અને આ મોક રાઉન્ડ છે એટલે એમાં જે તમને કોલેજ એલોટમેન્ટ થાય છે તે ફાઇનલ નથી। પછી વિદ્યાર્થી મોક રાઉન્ડ દરમિયાન કટ ઓફ લિસ્ટનો અભ્યાસ કરી પોતાની કોલેજ પસંદગીનો ક્રમાંક 20/8/2021 સાંજે 5 કલાક સુધી બદલી શકશે, તમારે જો બદલવી હોય તો। ત્યારબાદ વિદ્યાર્થી પોતાની કોલેજ ક્રમાંક બદલી શકશે નહીં, 20 તારીખ સુધીનો સમય છે। 21 તારીખ બપોરે 3 કલાક બાદ પ્રથમ રાઉન્ડ દરમિયાન વિદ્યાર્થીને મેરિટ પ્રમાણે કઈ કોલેજમાં એડમિશન મળશે તે વિગતો વિદ્યાર્થી પોતાના લોગિન દ્વારા સ્ટુડન્ટ ડેસ્ક પર જોઈ શકશે તથા પ્રવેશની માહિતી વિદ્યાર્થી SMS દ્વારા ઈમેલ દ્વારા પણ આપવામાં આવશે, એટલે તમારે હોમ પેજ પર જઈને સ્ટુડન્ટ ડેસ્કમાં જવાનું છે। 21 થી 24 તારીખ વિદ્યાર્થી પોતાની પસંદગી મુજબની કોલેજમાં મેળવેલ પ્રવેશ મેળવ્યા બાદ અંગેનો મેમોની પ્રિન્ટ સાથે યુનિવર્સિટી માન્ય કોલેજની ફી 21/8/4 કલાકથી તારીખ 24/8 સાંજે 5 કલાક સુધીમાં જે તે કોલેજમાં ભરવાની રહેશે। 25 તારીખે યુનિવર્સિટી દ્વારા કોલેજ વાઇઝ ખાલી રહેલ સીટોની માહિતી યુનિવર્સિટી વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે। આ એમનો આટલો કાર્યક્રમ છે। હવે મોક રાઉન્ડની અંદર શું શું કરવાનું છે એ બધી માહિતી આની અંદર આપેલી છે। આ પ્રિન્ટઆઉટ તમને ક્યાંથી મળશે આ PDF તે પણ હું તમને સમજાવીશ। તો સૌથી પહેલાં આપણે જઈએ એમની વેબસાઇટ ઉપર, વેબસાઇટ છે www.spuvvn.education અથવા ગૂગલની અંદર તમે સર્ચ કરશો સરદાર પટેલ યુનિવર્સિટી તો પણ વેબસાઇટ ઓપન થશે। ચાલો આપણે હવે વેબસાઇટ પર જઈએ। વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર સરદાર પટેલ યુનિવર્સિટીની વેબસાઇટ દેખાય છે, વેબસાઇટનું નામ તમે જોઈ શકો છો spuvvn.edu એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર એજ્યુકેશન, ગૂગલમાં સર્ચ કરશો તો પણ મળશે। આ હોમ પેજ ઉપર જશો એટલે અહીંયા તમને સ્ટુડન્ટ કોર્નર દેખાશે, એ સ્ટુડન્ટ કોર્નર ઉપર ક્લિક કરો। સ્ટુડન્ટ કોર્નર પર ક્લિક કરો એટલે પહેલું જ તમને એડમિશન દેખાશે, બરાબર। આની અંદર તમે પહોંચશો એટલે લેફ્ટ સાઈડ તમને અહીંયા દેખાય છે એડમિશન્સ, એના ઉપર ક્લિક કરો ફર્સ્ટ ઉપર, એના પર ક્લિક કરશો એટલે આ રીતનું
કુલ છે. હવે તેમાં જે આપણે પીડીએફ જોઈ ગયા તે પીડીએફ માટે અહીંયા આ બંને પર ક્લિક કરશો તો તમને પીડીએફ આખી દેખાશે. તેમાં એડમિશન, રજિસ્ટ્રેશનના બધા જ સ્ટેપ્સ અને રૂલ્સ લખેલા હશે. હવે અહીંયા આપેલું છે કે પ્લીઝ ક્લિક હિયર ફોર ફિલઅપ રજિસ્ટ્રેશન ફોર્મ એડમિશન અંડર ગ્રેજ્યુએશન પ્રોગ્રામ. કે એના માટે એડમિશન માટે તમારે રજિસ્ટ્રેશન કરવા માટે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીએ એટલે આ રીતના દેખાશે. જો તમે ઓલરેડી રજિસ્ટર હો તો અહીંયા ડાયરેક્ટ તમે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ લખી શકો છો, પણ આપણે હજુ રજિસ્ટ્રેશન કર્યું નથી માટે આપણે શાના પર ક્લિક કરશું, આ જે ખરું એપ્લાય નાવ એના પર ક્લિક કરીએ. એપ્લાય નાવ પર ક્લિક કરો એટલે આ રીતના ખુલશે. હવે એમાં તમારે ફેકલ્ટી સિલેક્ટ કરવાની છે. ફેકલ્ટી પર ક્લિક કરશો એટલે તમને આ રીતના ખુલશે. તેમાં આપણે સિલેક્ટ કરશું સાયન્સ પર. એ સિલેક્ટ થઈ જાય એટલે નીચે તમારે પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો છે. એ પ્રોગ્રામમાં આપણે કયો સિલેક્ટ કરશું, બીએસસી કરવું હોય તમારે તો નીચે તમારે દેખાશે બેચલર ઓફ સાયન્સ ત્રીજા ક્રમ પર, તે સિલેક્ટ કરો. એ સિલેક્ટ કરો અને પછી રજિસ્ટર પર ક્લિક કરો. રજિસ્ટર પર ક્લિક કરો એટલે આ રીતનું ખુલશે. તેમાં છે લાસ્ટ ક્વોલિફાઈંગ એક્ઝામ, તો તેની અંદર શું સિલેક્ટ કરશો, ટ્વેલ્થ એચએસસી. તમારું ટ્વેલ્થ કમ્પ્લીટ થયું છે. આર યુ ફ્રોમ ગુજરાત બોર્ડ, તો એના પર યસ પર ક્લિક કરો. ત્યાર પછી પાસિંગ યર છે, તો પાસિંગ યર આપણું 2021 છે તેના પર ક્લિક કરો. પાસિંગ મંથ છે બાજુમાં, તે મંથ કયો આવશે આપણો, જૂન, કેમ કે જૂનમાં માસ પ્રમોશન આપ્યું. ત્યાર પછી તમારો સીટ નંબર લખવાનો છે. પછી તમારો સ્કૂલનું ડિસ્ટ્રિક્ટ લખવાનું છે કે કયા ડિસ્ટ્રિક્ટમાં સ્કૂલ છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ એટલે ફાધરનું નેમ અને સરનેમ, એ તમારી જે માર્કશીટ ઉપર છે તેના ઉપર એ જ પ્રમાણે લખવાનું છે. સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ. ડેટ ઓફ બર્થ, જેન્ડર, બ્લડ ગ્રુપ, મધર ટંગમાં તમારે ગુજરાતી હો તો ગુજરાતી લખવાનું છે. નેશનાલિટી ઇન્ડિયન, મધર્સ નેમ, ફાધરનો ઓક્યુપેશન, પેરેન્ટ્સ ઇમેલ આઈડી, પછી પેરેન્ટ્સની ઇન્કમ, આધાર નંબર પેરેન્ટ્સનો, મોબાઈલ નંબર ખાસ કે જેના પર તમને ઓટીપી મળશે, અને પેરેન્ટ્સનો મોબાઈલ નંબર, એ નંબર તમે બંને એક જ રાખો તો ચાલશે. પછી તમારે પોતાનું ઈમેલ આઈડી અને કન્ફર્મ ઈમેલ આઈડી પાછું સેમ નાખવાનું છે. અહીંયા ફોટો તમારો અપલોડ કરવાનો છે. જેપીઈજી અને મેક્સિમમ સાઇઝ છે 150 KB, ત્યાં સુધીનો લિસ્ટ જે લેટેસ્ટ ફોટો હોય તે તમારે અપલોડ કરવાનો છે. અને નીચે સેવ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. એકવાર રજિસ્ટ્રેશન થાય એટલે પાછું તમારે બેક જઈ સ્ટુડન્ટ કોર્નરમાં જઈ અને લોગિન કરવાનું છે, અને ત્યાર પછી તમે જે પણ એડમિશનની પ્રોસેસ છે તે આગળ કરી શકશો. ઓકે, બીજી કોઈ પણ માહિતી હશે તો હું તમને ફરીથી વિડીયો દ્વારા જાણ કરીશ.